નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. જેથી ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચનારા બે શખ્સને કોર્ટમાં કરાયા રજૂ. એસઆઈટીની ટીમે ભચાઉ કોર્ટમાં રાહુલ અને નીતિન પટેલના રિમાન્ડની કરી માંગ. તો ડીઆઈજીના ખુલાસા સામે ગુજરાત લડાયક મંચે કર્યો આક્ષેપ. રાજ્યકક્ષાના સાયન્સ ફેરનું આજથી સૂર્યા વરસાણી સ્કૂલ ખાતે વિધિવત પ્રારંભ. રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે વિજ્ઞાન મેળો મુકાયો ખુલ્લો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ગુજરાતના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનવાની ક્ષમતા. નરેન્દ્ર મોદીએ જે કેનાલનું કર્યું હતું ઉદઘાટન, તે કેનાલમાં ગત સાંજે પડ્યા મોટા બે ગાબડા. અછતની વચ્ચે નર્મદાના પાણીનો બેફામ થયો વેડફાટ. 15 કિલોમીટર દૂર સુધી નદીની જેમ વહ્યું નર્મદાનું પાણી. ગાંધીધામના કરચોરો પર જીએસટીની ટીમોએ બોલાવી તવાઈ. 4 પેઢીમાંથી જીએસટી વિભાગે 7 કરોડ 55 લાખની કરી વસૂલાત. કંપનીઓની રિટર્ન ફાઇલ સહિતની અધુરાશોના કારણે કરાઈ રહી છે રિકવરી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં એસઆઈટીની ટીમે બે હત્યારાઓ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા ભચાઉ કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત 7 જાન્યુઆરીની મોડી રાત્રે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની સયાજીનગરી ટ્રેનમાં ચાલુ ટ્રેને ગોળીબાર કરીને હત્યારા નાસી જતા ચકચાર મચી ગઈ હતી. હત્યારાઓને ઝડપી પાડવા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી, જેમાં એસઆઈટીની ટીમને નીતિન પટેલ તથા રાહુલ પટેલને પકડી પાડવામાં સફળતા મળી હતી. સમગ્ર ચકચારી કેસની તપાસ કરતા રાજકોટ રેલવેના નાયબ પોલીસ અધિક્ષક પરોજીયા તેમજ તેમની ટીમ બંને આરોપીઓને લઈ ગાંધીધામ પહોંચી આવ્યા હતા. આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે ભચાઉ કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ગાંધીધામ રેલવે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ભચાઉ કોર્ટ બંને ષડયંત્રખોર નીતિન અને રાહુલ પટેલના 1 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે આગામી સમયમાં એસઆઈટીની ટીમ આ હત્યા કેસ સંદર્ભે મહત્વની કડીઓ અંગે તેમની પૂછપરછ હાથ ધરશે. જે રેલડી ફાર્મ હાઉસ ખાતે જયંતિ ભાનુશાલીની હત્યાનું ષડયંત્ર રચાયું હતું ત્યાં કોણ કોણ હાજર હતા અને છબીલ પટેલ તેમજ મનીષા ગોસ્વામી અંગે પણ પોલીસ આ 7 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરશે. આ કામે આજે બંને આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એમની પાસે કોઈ વકીલ ન હોવાના કારણે લીગલમાં એ લોકોએ વકીલની માગણી કરતાં લીગલમાં મારો હુકમ થતાં મેં વકીલાત નામું રજૂ કરેલું. પોલીસે આ કામે 14 દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી અને પોલીસનો જે રિમાન્ડની માગણીનું મુખ્ય કારણ હતું કે આ લોકો બીજા બે જે અન્ય આરોપી કહી શકી કે જે શાર્પ શૂટરો હતા તે લોકોને કઈ રીતે મદદગારી કરી છે તે અંગેના તમામ આક્ષેપો હતા તેમાં રિમાન્ડ અરજીમાં. અને એ અંગે અમે દલીલમાં એટલું જણાવેલું કે આ કામે જે રિમાન્ડ અરજી છે તેમાં કોઈ રીતે પણ આરોપીઓ આ બંને જે આરોપીઓ હતા રજૂ કરવામાં આવ્યા એમના વિરુદ્ધ કોઈ પુરાવાની ચેઇન બનતી નથી, જેથી કાયદાકીય સિદ્ધાંતો મુજબ આ રિમાન્ડ આપવા યોગ્ય નથી અને નામદાર કોર્ટે 14 દિવસની રિમાન્ડની માગણી સામે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને તપાસને આગળ વધારવા માટે રિમાન્ડનું મુખ્ય કારણ હોઈ શકે કે જે બંને આરોપીઓની આ લોકોએ મદદ કરી છે કે કેમ તે મુખ્ય કારણ હોઈ શકે વધારેમાં. ભારે ચકચાર ભર્યા જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી વિગતોમાં અનેક અધુરાશો અને વિરોધાભાસ હોવાની પ્રતિક્રિયા આપીને ગુજરાત લડાયક મંચે આ માહિતીઓ અદરતાલ હોવાનો આક્ષેપ કર્યો હતો. મુંબઈ સ્થિત આ સંસ્થાના પ્રમુખ રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે મનીષા અને જયંતિભાઈ વચ્ચે આર્થિક મુદ્દાને લઈને વિવાદ હોવાનું પોલીસના નિવેદનમાં દર્શાવ્યું છે. એ જ યાદીમાં આગળ જણાવ્યું છે કે 10 જૂન 2018 થી 3 ઓગસ્ટ 2018 સુધી મનીષાને જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું, તેથી જયંતિભાઈ સાથે મનદુઃખ સર્જાયું હતું. આમ એક જ યાદીમાં વિરોધાભાસી વાત જાહેર કરાઈ છે. બીજો મુદ્દો એ કે આરોપી મનીષા જેલમાં હતી તે દરમિયાન છબીલ પટેલ અને સુરજીત ભાવ સાથે પરિચય થયો હોવાનું પોલીસે કહ્યું હતું, પરંતુ તેમની ઓળખાણ તો તે પૂરે ઘણા સમયથી હતી. વળી છબીલ અને ભાવે તેને જેલમાંથી છોડાવી હોવાનો ઉલ્લેખ નિવેદનમાં કરાયો છે. વાસ્તવમાં જયંતિ ભાનુશાલીના ભત્રીજા સુનિલ અને ભાભી સરસ્વતી બેને મનીષા સામેની એફઆઈઆર રદ કરવા માટે સોગંદનામું રજૂ કર્યું, તેથી તે છૂટી હતી. કાયદાના જાણકાર એવા મંચના પ્રમુખ રમેશભાઈએ પોતાના નિવેદનમાં ઉઠાવેલા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ અનુસાર માત્ર છબીલના ફાર્મમાં શૂટર અને મનીષાની આગતા સ્વાગતા કરનારા મનીષ પટેલ અને નીતિન પટેલની ધરપકડ કરાઈ છે, પરંતુ પોલીસે નથી કાવતરાખોર છબીલ અને મનીષાને ઝડપ્યા કે નથી શૂટર શશિકાંત કાંબલે અને શેખ અશરફ પોલીસના હાથમાં આવ્યા. આખી યાદીમાં હત્યારા કોણ તેનો ફોડ પડાયો નથી, હત્યારાના સ્ક્રેચ પ્રેસ કોન્ફરન્સમાં દર્શાવાયા નથી, ગુમ થયેલા મોબાઈલનો ખુલાસો પોલીસના લેખિત નિવેદનમાં નથી. જયંતિભાઈની બાજુની સીટમાં પ્રવાસ કરતા મુસાફર પવન મોરેએ હત્યારાને ઓળખી બતાવ્યા એવો ક્યાંય ઉલ્લેખ પણ નથી. હત્યારા હત્યા બાદ વાહન દ્વારા રાધનપુર ગયા હોવાનું પોલીસ કહે છે, પણ કયું વાહન, તેના નંબર શું છે તે સહિતની વિગત દર્શાવાઈ નથી. પોલીસની નોંધમાં શશિકાંત કાંબલે અને શેખ અશરફ ઉર્ફે અનવર ટ્રેનમાં ફાયરિંગ કરીને જયંતિભાઈની હત્યા કરી એવો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય કરાયો નથી.
આ સિવાય મનીષા હત્યાનું કાવતરું પાર પાડે તે માટે ગત 31 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ભુજમાં હોવાનું પોલીસે જાહેર કર્યું છે, પરંતુ ભુજમાં ક્યાં હતી તે દર્શાવ્યું નથી. આમ આવી અનેક ત્રુટીઓને કારણે પોલીસે અધરતાલ વિગતો જાહેર કરી હોવાનો આક્ષેપ રમેશભાઈ જોશીએ અંતમાં કર્યો હતો. જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં અબડાસાના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી બહાર આવતા આખરે તેમને ભાજપના સભ્ય પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ છબીલ પટેલને ભાનુશાલી હત્યા કેસમાં તેમની સંડોવણી છતી થતી હોવાના કારણે તેમને ભાજપના પ્રાથમિક પદ પરથી હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી અજય તોમરે પત્રકાર પરિષદ સંબોધીને જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ભાજપના કાર્યકર છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી દ્વારા જયંતિ ભાનુશાલીની હત્યાનો ષડયંત્ર રચાયો હોવાનું તેમણે ખુલાસો કર્યો હતો અને પૂનાના બે શાર્પ શૂટરને સોપારી આપીને તેમની હત્યા કરાઈ હોવાનું નિવેદન ડીઆઈજી અજય તોમરે આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ વતી અબડાસામાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થતાં હારનો ઠીકરો ભાજપના કાર્યકરો પર ફોડ્યો હતો અને જયંતિ ભાનુશાલીના કારણે જ તેઓ અબડાસામાં હાર્યા હોવાની ચર્ચાઓ તેમના દ્વારા કરાઈ હતી અને વિડીયો વાયરલ કરીને પણ પોતાની વાત રજૂ કરી હતી. ત્યારે આ કારણોસર જયંતિ ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે વિરોધના બીજ રોપાયા હતા. ત્યારબાદ સીડી કાંડમાં પણ છબીલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને તેમાં પણ તેમની સંડોવણી હોવાની વાતો જાગી હતી. જોકે ગત 7 જાન્યુઆરીની મોડી રાત્રે સયાજી નગરી ટ્રેનમાં જયંતિ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે જ પરિવારજનોએ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પર આરોપો લગાવ્યા હતા અને ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે તપાસના 16 દિવસ બાદ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી અજય તોમરે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું રચ્યું હોવાથી આજે બીજા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરી દીધો છે. પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વિધિ પ્રવૃત્તિઓ કરાય છે, જેના ભાગરૂપે આજે ભુજ નજીક સૂર્યવરસાણી સંસ્થા સંચાલિત શાળામાં રાજ્યકક્ષાના 46મા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું 4 દિવસીય આયોજન થયું છે, જેને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લો મૂક્યો હતો. રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કચ્છ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે વિજ્ઞાન અને પર્યાવરણ એવા વિષયો છે જે સીધી રીતે આપણા જીવન સાથે વણાયેલા છે. જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો અનિવાર્ય છે અને નાનપણથી જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે સરકાર દ્વારા આ રીતે વિજ્ઞાન પ્રદર્શન યોજીને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. માનવ જીવનમાં વૈજ્ઞાનિક શોધો ઘણી ઉપયોગી છે, ત્યારે બાળકોમાં પણ વિજ્ઞાન અને પર્યાવરણને લગતા નવા ઇનોવેશન અને તેમના પ્રયોગોને પ્લેટફોર્મ મળે તે માટે આ આયોજન કરાયું છે. સૂર્યવરસાણી સ્કૂલને પણ વિજ્ઞાન પ્રદર્શનના યજમાન બનવા બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ બાળ વૈજ્ઞાનિકોની કૃતિ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ભવિષ્યમાં આ બાળકો વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ કરીને દેશમાં કચ્છ અને પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિજ્ઞાન મેળા ધોરણ 1-12 વિદ્યાર્થીઓ દ્વારા 510 ટોલ ખડા કરવામાં આવ્યા હતા. જીવનના પડકારો અને વૈજ્ઞાનિક ઉપાયોના વિષય અંતર્ગત યોજાયેલા 4 દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગુજરાતભરની શાળાઓના છાત્રો જોડાયા હતા. વિજ્ઞાન પ્રદર્શનમાં પીટીસીની માહિતી આપતા 10 ટોલ ઉભા કરાયા હતા. આ ઉપરાંત આઈઆઈટી ગાંધીનગર, લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ, રીચ ટુ રીચ, વીઆરટીઆઈ માંડવી, માનવજ્યોત સંસ્થા ભુજ, કેરા પીએસસી તેમજ વસ્તી શિક્ષણ એકમ સહિતની સંસ્થાઓ દ્વારા પણ માહિતીપ્રદ સ્ટોલ ઉભા કરાયા હતા. તો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 510 ટોલ ઉભા કરાયા હતા, જેમાં જુદા જુદા 4 વિષયોની કૃતિઓને આવરી લેવામાં આવી હતી. કૃષિ અને સજીવ ખેતી, સ્વસ્થ અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાર્પણ જેવા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓની રજૂઆત કરી હતી. સેડાતા નજીક આવેલી સૂર્યવરસાણી એકેડમી ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જીસીઈઆરટી ગાંધીનગરના નિયામક ટીએસ જોશી, વિજ્ઞાન એકમના રીડર ટીએન જોશી, રિસર્ચ એસોસિએટ વિજય પટેલ, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય હસમુખ ગોર, જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પ્રાંત અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ આપણા દૈનંદિન જીવન સાથે સંકળાયેલ છે.
એનું જ્ઞાન અને માર્ગદર્શન નાનપણથી જ મળે એ હેતુથી પ્રાથમિકમાં ભણતા વિદ્યાર્થીઓ, માધ્યમિકમાં, ઉચ્ચ માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ, એમને એમનામાં પડેલી તક બહાર લાવવા માટે, પ્રતિભા બહાર લાવવા માટેનો અવસર એ રાજ્ય સરકાર પૂરો પાડે છે. દર વર્ષે નીચેથી ઉપર સુધી ક્લસ્ટર, બ્લોક, ડિસ્ટ્રિક્ટ અને પછી સ્ટેટ લેવલ, આ પ્રકારના જેમણે જેમણે નાના મોટા ઇનોવેશનના કામ કર્યા હોય, સંશોધન કર્યા હોય, કે જે સમાજ જીવનની સમસ્યાના ઉકેલના રૂપમાં ભવિષ્યમાં એમનો આઈડિયા કામમાં આવે. હમણાં જ અખિલ ભારતીય આ પ્રકારનો એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો. આજે 33 જિલ્લાનો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનો મેળો, પ્રદર્શન હરીફાઈ, એ ભુજ ખાતે સૂર્યા વરસાણી ફાઉન્ડેશનમાં એકેડેમીમાં યોજવા આવ્યો છે. એનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમના યજમાન બનવા માટે હું આ સંસ્થાનો આભાર માનું છું અને આટલું સુંદર આયોજન કરવા બદલ કચ્છ વહીવટીતંત્રને હું અભિનંદન આપું છું. અને 3 દિવસ સુધી આ ગઈકાલ, આજ અને આવતીકાલ તો સમાજ જીવનના બીજા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે બધા આવતીકાલના વૈજ્ઞાનિકો છે. ભૂતકાળમાં અમારામાં પણ આવી પ્રતિભા હતી પણ અમને તક નહોતી મળી. આ નરેન્દ્રભાઈના શાસનમાં, કેન્દ્ર લેવલે અને અહીંયા વિજયભાઈના શાસનમાં અમે આ તક આપીએ છીએ. તમારું જ બાળક એનામાં રહેલી પ્રતિભા કેવી રીતે બહાર લાવે છે એ જોવાની વાલીને પણ અવસરની તક મળે છે. એનામાં રહેલી જે જિજ્ઞાસા વૃત્તિ છે, એની પ્રતિભા છે, એને અમે સાધનો આપીએ, માર્ગદર્શન આપીએ અને એ સમસ્યાનો ઉકેલ લાવે. મેં હમણાં જ દાખલો આપ્યો એમ, કોઈ બેટરીની શોધ કરે, પેટ્રોલ બચત માટેની શોધ કરે, કોઈ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવે. માણસ પોતાના મનમાં જ્યારે સમસ્યાના ઉકેલ માટે પોતે જ જ્યારે વૈજ્ઞાનિક બનતો હોય છે તો બાળક અવસ્થાથી જ જો આપણે કરીએ ને તો યુવાન વયે વધારે સારું કામ કરી શકે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી 5-5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ ઇનોસેટિવ, ખૂબ ગંભીરતા લઈને આ બાળકોએ, તમે જોઈ શકો છો કે અનેક બાબતોમાં આવનારા દિવસોમાં આનો પરિણામો મળશે. જેમ કે પર્યાવરણ માટે કચરાનું કલેક્શન કઈ રીતે કરવું, આની પાણીને કઈ રીતે બચાવવું, કઈ વનસ્પતિના કારણે ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે, પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે ઝુંબેશ કરવી હોય તો શું કરવું પડે, આવી અનેક બાબતોની કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે. માનનીય ભૂપેન્દ્રસિંહજી, આપણા કર્મયોગી શિક્ષણ મંત્રીશ્રી, અને અમે દરેક કૃતિઓની મુલાકાત લીધી. નાની નાની દીકરીઓ આ બધું સમજાવતી હોય તો આપણે ખરેખર દિલ ખુશ થઈ જાય. અને કચ્છને આ એક મોટું લાભ મળ્યો છે અને આ વિજ્ઞાન મેળો 20 વર્ષ પછી કચ્છને મળ્યો છે એટલે કચ્છને પણ સદભાગ્ય છે. કચ્છના લોકો વતી, રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને કર્મયોગી શિક્ષણ મંત્રી મોરબી શ્રી ભૂપેન્દ્રસિંહજી બાપુનું હૃદયપૂર્વકનું સમગ્ર કચ્છની જનતા વતી આભાર માનું છું. રાજ્યના શિક્ષણ મંત્રી આજથી 2 દિવસીય કચ્છની મુલાકાતે છે ત્યારે આજે સવારે ભુજની ભાગોળે આવેલી સૂર્યા વરસાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાના સાયન્સ ફેરના ઉદઘાટન બાદ માતાના મઢમાં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા રવાના થયા હતા. સાયન્સ ફેરમાંથી પરત ભુજ ફર્યા બાદ કાર મારફતે બપોરે માતાના મઢ પહોંચ્યા હતા. ત્યાં માં આશાપુરાના ચરણોમાં માથું ટેકવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છની મુલાકાતે આવે અને સમય મળે ત્યારે માં આશાપુરાના દર્શન કરવા અચૂક માતાના મઢ પહોંચતા હોય છે અને આ પરંપરા તેમણે વર્ષોથી જાળવી રાખી છે. ત્યારે આજે પણ તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને શીશ ઝુકાવવા માટે માતાના મઢ પહોંચ્યા હતા. તેમની સાથે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. માતાના મઢ ટ્રસ્ટના અધ્યક્ષ રાજા બાવા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને 1.5 કલાક જેટલો સમય તેમણે માતાના મઢમાં ફાળવ્યો હતો.
ભચાઉ નજીક આવેલા PS3 થી ટપ્પર ડેમને જોડતી કેનાલમાં ગાબડું પડવાને કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું. અછત વચ્ચે પાણીનો બેફામ વેડફાટ થતા નર્મદા નિગમના અધિકારીઓની ટીમો બનાવ સ્થળે દોડી જઈને મરમત હાથ ધરી હતી. ભચાઉથી ટપ્પર ડેમને જોડતી નર્મદા કેનાલમાં લુડવાથી સુખપર નજીક ગાબડું પડ્યું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી નીકળ્યો હતો. ગઈકાલે સાંજે બનેલી ઘટના બાદ નર્મદા નિગમના અધિકારીઓની ટીમો દોડતી થઈ ગઈ હતી અને સમારકામ હાથ ધરાયું હતું. નર્મદાની કેનાલ તળિયેથી તૂટી જતા મોટા ભાગનું તમામ પાણી વેસ્ટ ગયું હતું. કેનાલમાં ગાબડું પડવાને કારણે નર્મદા નિગમ દ્વારા PS3 બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ PS2 પણ બંધ કરીને ઉપરથી આવતા પાણીના જથ્થાને રોકવામાં આવ્યો હતો. હાલ મોટા ભાગની કેનાલ ખાલી થઈ ગઈ છે. જે પાણી હતું તે વહીને ખેતરોમાં ભરાઈ ગયું છે અને નર્મદા નિગમ દ્વારા સમારકામ હાથ ધરાયું છે. જો કે જાણકાર ખેડૂતોનું માનીએ તો આ સમારકામ અંદાજે 15-20 દિવસ સુધી ચાલશે, ત્યારે ત્યાં સુધી ટપ્પર ડેમમાં પાણી નહીં પહોંચી શકે. બીજી તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કચ્છમાં નર્મદા નિગમમાં ચીપકી બેઠેલા કેટલાક જૂના કર્મચારી અધિકારી જ્યાં સુધી કચ્છમાં ચોટી બેઠા હશે ત્યાં સુધી નબળી કામગીરીને કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેશે, તેમજ પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાતી રહેશે, ત્યારે આવા અધિકારી કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે. નર્મદા કેનાલમાં ગાબડા પડતા મોટા ભાગનું તમામ પાણી વહી નીકળ્યું હતું. આસપાસના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી નીકળેલું પાણી નદીની જેમ 15 કિલોમીટર દૂર સુધી વહી ગયું હતું. અછતના કપરા કાળમાં આ રીતે વહેતા પાણીને બચાવવું અનિવાર્ય છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે અવારનવાર ગાબડા પડે છે અને પાણી વહી નીકળે છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાને માત્ર 2 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે GST વિભાગે બાકી રહેલી રિકવરી અને કરચોરી ડામવા માટે સર્ચ અને સર્વેનો દોર શરૂ કર્યો છે. રાજકોટ સ્ટેટ GST વિભાગ દ્વારા ગાંધીધામ, રાજકોટ અને મોરબીના કુલ 14 અલગ અલગ એકમોમાં રિકવરી મુદ્દે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ડિફોલ્ટર જાહેર થયા બાદ કલમ 71 હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 25.13 કરોડની વસૂલાત ઊભી થઈ હતી, જેની સામે બુધવાર સુધી 7.50 કરોડની રિકવરી રાજકોટ સ્ટેટ GST વિભાગે કરી છે. આકરી રિકવરી માટે સ્ટેટ GST વિભાગે કાર્યવાહી શરૂ કરતા કરચોરોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. GST એક્ટની જોગવાઈ મુજબ કુલ 14 એકમોએ છેલ્લા 6 મહિનાથી રિટર્ન ફાઇલ કર્યા ન હતા, તેમજ નિયમિત રીતે GST R1, GST R2 એ GST R3B ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. આ ઉપરાંત વેપારીઓએ માલની હેરફેર માટે ઈવે બિલ પણ જનરેટ કરવાના હોય છે, ત્યારે આ તમામ એકમોએ નિયમિત રિટર્ન ફાઇલ કર્યા ન હોવાથી સ્ટેટ GST વિભાગ 10 દ્વારા આ એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં જોઈન્ટ કમિશનર દ્વારા વેપારીઓના ધંધાના સ્થળે જઈને GST કાયદાની કલમ 71 અંતર્ગત ઇન્સ્પેક્ટરોને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ તપાસ અંતર્ગત ગાંધીધામના 10 અને જામનગરના 1 એકમમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાંથી કુલ 4 એકમો પાસેથી અધિકારીઓ દ્વારા 7.55 કરોડની રિકવરી કરવામાં આવી હતી. સ્ટેટ GST રાજકોટ વિભાગ 11ના જોઈન્ટ કમિશનર VN ગુજરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે હજુ 7 અલગ અલગ યુનિટોમાં રિકવરી મુદ્દે કવાયત ચાલુ છે, જેની વસૂલાતનો આંકડો આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે. સાથે આવનારા દિવસોમાં આકરી વસૂલાત કરવા ટીમો તૈયાર કરવામાં આવી છે. તો ગાંધીધામના 4 એકમોમાં ગેલેટ મેટલ લિમિટેડ, SAL સ્ટીલ લિમિટેડ, વેલ્સમન સ્ટીલ લિમિટેડ, નીલકંઠ કોનકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કુલ 7.55 કરોડની વસૂલાત થઈ હતી, જેમાં ગેલેન્ટ મેટલ લિમિટેડ પાસેથી 16 લાખ, SAL સ્ટીલ લિમિટેડ પાસેથી 7.35 કરોડ તથા વેલ્સમન સ્ટીલ લિમિટેડ પાસેથી 4 લાખ વસૂલવામાં આવ્યા હતા. ભુજ તાલુકાના ભુજોડી ગામે માવતરે આવેલી કંડલાની પરિણીતાએ એસિડ પીને મોતને વહાલું કર્યું હતું. તો મુંદ્રાના આશાપુરા એન્ટરપ્રાઇઝમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ તાલુકાના જૂના કંડલા ખાતે રહેતા રમેશ બળગા સાથે 7 માસ પહેલા 28 વર્ષીય ધર્મિષ્ઠાબેન બળગાના લગ્ન થયા હતા અને તેના માવતરે ભુજોડી આવી હતી, ત્યારે ગઈકાલે સાંજે 5:30 વાગ્યાના અરસામાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એસિડ પી લેતા સારવાર માટે ભુજની GK માં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી. તો લાશનું PM કરાવીને તેના માવતરને સોંપવામાં આવી હતી. આ કેસમાં આગામી સમયમાં પતિ અને સાસુ સામે આત્મહત્યા કરવા મજબૂરની ફરિયાદ નોંધાવવા માવતર પક્ષે તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ મુંદ્રા તાલુકાના મોટી ખાખર ગામે રહેતા અને અદાણી વેસ્ટ પોર્ટમાં ચેન્નઈ રાધા કંપની દ્વારા કોન્ટ્રાક્ટર અપાયેલ આશાપુરા કંપનીના કર્મચારીઓની બસમાં સફાઈનું કામ કરતા 21 વર્ષીય શરીફ ઇબલા બાયડે ગઈકાલે સાંજે કંપનીના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મુંદ્રા પોલીસે હતભાગીના પિતા ઇબલા અલા રખિયા બાયડની જાહેરાત પરથી ફરિયાદ દાખલ કરીને મોતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. 2.5 કાંગરા, 1 અટારી, 5 નાકાને 6ઠી બારી, 3 આરા, 4થી પાવડી,
બજાર વચ્ચે કરી ચાવડી. ફક્ત આ પંક્તિ સાંભળનારના મસ્તિક પર ભુજનું એક ચિત્ર ખડું કરી દે છે. આજે કળાની દ્રષ્ટિએ જગવિખ્યાત એવા કામણગારા કચ્છડાનું પાટનગર એટલે ભુજ, જ્યાં રાજા રજવાડાના ઠેકાણા હોય અને મહેલો સમા રાજાજરમાં દેવાડા હોય, જેની ફરતે આલમપનાહનું ગઢ હોય અને પ્રાગ મહેલની અટારી. આજે 21મી સદીમાં બદલાતા સમય અને આધુનિકતાની વચ્ચે પણ જ્યાં ગઢ પૂજાતો હોય, જ્યાં તળાવો ઓગનતા તહેવારો જેવો માહોલ સર્જાતો હોય, એવા ભુજને કોઈ ઓળખ કે વિશેષણ આપવાની જરૂરિયાત નથી. તે પોતાની ઐતિહાસિકતા અને સ્થાપત્યની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ વીતેલા વર્ષોમાં કચ્છના ઐતિહાસિક સ્મારકોની જાળવણી ન થવાને કારણે ઐતિહાસિક સ્મારકો હવે નામશેષ થવાની તૈયારીમાં છે. આવતીકાલે 26મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે, પરંતુ કચ્છવાસીઓ માટે 26મી જાન્યુઆરીનો દિવસ દર્દનાક બની રહ્યો છે. વર્ષ 2001માં આવેલા ગોજારા ભૂકંપની આવતીકાલે 18મી વર્ષી છે. ભૂકંપની 18 વર્ષના વાયરા વીતી ગયા છે અને વીતેલા આ સમયગાળામાં કચ્છનો વિકાસ પણ થયો, પરંતુ ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલી ઐતિહાસિક ઇમારતો અને સ્મારકો આજે પણ ભૂકંપની યાદ અપાવી રહ્યા છે. ઐતિહાસિક ધરોહરોને સાચવવા માટે આપણે કેટલા સજ્જ છીએ? સરકાર પણ સ્મારકોના જતન માટે ઉદાસીન છે. ભુજમાં આવેલી ઐતિહાસિક છત્રડીને ભૂકંપમાં વ્યાપક નુકસાની થઈ હતી, પરંતુ એ પછી છત્રડીઓનું રિસ્ટોરેશન કરવાનું કામ 18 વર્ષ બાદ પણ કરાયું નથી. ભુજ એક ઐતિહાસિક શહેર છે. કચ્છના જિલ્લા મથકના જાડેજા વંશના રાજવીઓએ 4 સદીથી વધુ શાસન કર્યું. 19 જેટલા રાજવીઓએ કચ્છમાં રાજ કરીને કચ્છ પ્રદેશનો વહીવટ ચલાવ્યો, ત્યારે ભુજના મંગલમ 4 રસ્તા પાસે રાજા મહારાજાઓની યાદમાં છત્રડી બનાવવામાં આવી છે. અહીં મોટાભાગના રાજાઓની છત્રડીઓ છે, જેમાં મહારાવ લખપતજીની છત્રડી ઐતિહાસિક અને બારીક કોતરણીથી બનાવવામાં આવેલી છે. આ છત્રડીઓને 2001માં આવેલા ભૂકંપમાં વ્યાપક નુકસાની થઈ હતી. આ પ્રાચીન સ્થળ કેન્દ્ર સરકાર હસ્તકના પુરાતત્વ વિભાગમાં આવે છે, પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે આ ઐતિહાસિક છત્રડીઓનું રિનોવેશન કરાયું નથી. ભૂકંપની અસરથી નુકસાન પામેલી છત્રડીઓ પુનઃ જેવી હતી તેવી બનાવવાની માત્ર વાતો કરાય છે. આ અંગે કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનું નક્કર પરિણામ આવ્યું નથી. સમયાંતરે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કલેક્ટર અને પુરાતત્વ ખાતાને રજૂઆત કરાઈ છે, પરંતુ કાંઈ જ કામગીરી કરવામાં આવતી નથી. છેલ્લા મૌખિક રજૂઆત સમયે તંત્રએ એવું જણાવ્યું હતું કે પથ્થરો ન મળવાને કારણે કામગીરી થઈ શકતી નથી, ત્યારે આવી બાબતો સામે ધરીને કોઈ જ કામગીરી હાથ ધરાઈ નથી. છત્રડીના સ્થળે મહારાવ લખપતજીની સાથે 15 જેટલી રાણીઓ સતી થઈ હતી, ત્યારે તેમના પાળિયા પણ આવેલા છે. આ ઉપરાંત મોટાભાગના રાજવીઓની અહીં અંતિમ વિધિ કરીને તેમની યાદમાં સ્મારકો બનાવાયા છે, ત્યારે સરકાર દ્વારા તેનું જતન થાય તેવી માંગ કરાઈ રહી છે. તો બીજી તરફ ઐતિહાસિક સ્મારકોની જાળવણી કરતી કચેરીઓ જ ખંડેર બની ગઈ છે. ભુજમાં ગુજરાત સરકાર હસ્તકની પુરાતત્વ કચેરી અને કેન્દ્ર સરકારની પુરાતત્વ કચેરીઓ આવેલી છે, જેમાં ગુજરાત પુરાતત્વીય વિભાગની કચેરીમાં કોઈ સ્ટાફ નથી, માત્ર એક પટ્ટાવાળા છે. આ સિવાય કચેરી ખંડેર હાલતમાં પડી છે. ટેક્સી ગલીમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી પુરાતત્વ ખાતાની કચેરી ધૂળ ખાઈ રહી છે, ત્યારે પ્રથમ તેને ઊભી કરાય તો અન્ય સ્મારકોનું જતન થઈ શકે તેમ છે. તો છત્રડી પાસે જ આવેલી ભારત સરકાર હસ્તકની પુરાતત્વ કચેરીમાં પણ સ્ટાફની ઘટ સમસ્યા સતાવી રહી છે. તો બીજી તરફ આશાપુરા રિંગ રોડ પર આવેલા જમાદાર ફતે મામદનો ખોરડો તથા હજીરો પણ ભૂકંપની યાદ અપાવી રહ્યો છે. રાયદરજી બીજાના સમયમાં વર્ષ 1778 થી 1813 દરમિયાનના સમયમાં ફતે મામદ થઈ ગયા, જે સેના અધ્યક્ષ રહ્યા છે. કચ્છના ઇતિહાસમાં ફતે મામદનો મહત્વનો ભાગ રહ્યો છે. કચ્છના રજવાડાઓમાં ખૂબ જ બહાદુર સિપાઈ તરીકે જોડાયેલા જમાદાર ફતે મામદ 1791માં કચ્છના 12 ભાયાનું રાજ્ય આવ્યો, ત્યારે આખા કચ્છનું શાસન તેમના હાથમાં આવ્યું હતું અને આ સમયે પોતે રાજગાદી પર આરૂઢ થવાને બદલે તેમણે શાસન ચલાવ્યું હતું. એ નિવાસસ્થાન ફતે મામદના ખોરડા તરીકે જાણીતું થયું. તેમનું મૃત્યુ 1814માં થયું, ત્યારે તેમનો હજીરો બનાવવામાં આવ્યો હતો. આ હજીરા પર નાગરી લિપિમાં સંસ્કૃત અને ગુજરાતીમાં મૃત્યુ અંગેના લેખો લખાયેલા છે. તેઓનું ઘર ખૂબ જ કલાત્મક અને સાંસ્કૃતિક ઢબે બાંધવામાં આવ્યું હતું. કચ્છના ઐતિહાસિક સ્મારકોમાં જમાદાર ફતે મામદનો ખોરડો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. 2018 જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાન આરટીઓમાં 42,273 વાહનો નોંધાયા છે, એટલે કે કચ્છમાં મંદી મોંઘવારીની બૂમ વચ્ચે સરેરાશ દરરોજ 13 ટ્રક અને 13 કાર વેચાતા વાહન ડીલરોની રીતસરની ચાંદી થઈ ગઈ હતી. ભૂકંપ બાદ કચ્છમાં ફૂંકાયેલા વિકાસના વાયરાને પગલે દરેક ક્ષેત્રમાં તેની હકારાત્મક અસરો જોવા મળી હતી. ગુજરાતના દેશનું જ્યારે કચ્છને ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે સંબોધવામાં આવતું હતું,
જોકે નોટબંધી અને જીએસટી બાદ શરૂ થયેલી મંદીની અસર હાલ પણ અત્યંત ગંભીર સ્થિતિમાં પહોંચી હોવાથી જિલ્લાના સ્થાનિક અર્થતંત્રની ગતિ ધીમી પડી હોવાનું ખુદ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મત વ્યક્ત કરી રહ્યા છે. બજારમાં રૂપિયો અગાઉની તુલનાએ ગતિથી ફરતો ન હોવાથી આર્થિક વ્યવહારો પણ ખોટવાઈ રહ્યા છે. જોકે લોકો પોતાના મોજ શોખ અને ધંધાના વિસ્તાર માટે રૂપિયો ખર્ચવામાં હજુ પણ ઉદાર હોવાનું ચિત્ર આરટીઓ તંત્રના આંકડાઓ પરથી ઉપસી આવ્યું છે. કચ્છ આરટીઓ તંત્રમાંથી પ્રાપ્ત થયેલ આંકડાકીય વિગતો પર દ્રષ્ટિપાત કરીએ તો 2018ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન 42,273 વાહનોની નોંધણી થઈ છે, જેમાં મે માસ દરમિયાન સૌથી વધુ 6,292, જ્યારે નવેમ્બરમાં સૌથી ઓછા 430 વાહનો નોંધાયા છે. બીજી તરફ દરો 13 ટ્રક અને 13 કારનું પણ જિલ્લામાં વેચાણ થયું છે. હાલ સમગ્ર દેશમાં આર્થિક મંદી હોવા છતાં ઘણા લોકો મોજશોખ માટે નાણાંનો પૂરતો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ગત વર્ષે કચ્છમાં ખરીદાયેલા વાહનોની સંખ્યા પર કરીએ આંકડાકીય નજર. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તેની અસર કચ્છમાં વર્તાઈ રહી છે. છેલ્લા 3-1 દિવસથી ઠંડીની સાથે ઠારનું પ્રમાણ વધવાને કારણે લોકો રીતસરના ધ્રુજી રહ્યા છે. કામ વગર ઘરથી બહાર નીકળવાનું પણ ટાળે છે, કારણ કે બાઇક પર ઠંડીનો અહેસાસ સૌથી વધુ થતો હોય છે. એકાદ સપ્તાહ પહેલા હવામાન વિભાગે પણ ઠંડીને વિદાય આપી દીધી હતી, પરંતુ હવામાને આપેલી વિગતો વચ્ચે પણ ઠંડીનું પ્રમાણ કચ્છમાં યથાવત રહ્યું છે અને આજે ભુજમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ભુજમાં ઠંડીની અસર વધુ પ્રબળ બની છે. છેલ્લા 2-3 દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં બરફ વર્ષ્યા અને બરફનું તોફાન વધતા તેની અસર કચ્છના તાપમાન પર પડી છે. હજુ પણ 4-1 દિવસ સુધી ઠાર વધશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. આજે ભુજનું તાપમાન 10.4 ડિગ્રી રહ્યું હતું, જ્યારે સૌથી વધુ ઠંડા રહેતા નલિયાનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. આજે 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ. 1950માં ચૂંટણી પંચ સ્થાપના થઈ, ત્યારથી 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે આજે ભુજમાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી. રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી નિમિત્તે જિલ્લાના વહીવટી અને ચૂંટણી પંચ દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી. ટાઉનહોલમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તેમજ જિલ્લા પોલીસ વડા MS ભરાડાની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા નોંધાયેલા 18 વર્ષના યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપીને સન્માનિત કરાયા હતા, તો સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર અબડાસાના પ્રાંત અધિકારી DA ઝાલાનું સન્માન થયું હતું. ઉપરાંત દરેક તાલુકાના 1-1 BLO તેમજ સેક્ટર ઓફિસરે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન થયું હતું. તો શાળા કોલેજોમાં યુવા મતદાર મહોત્સવ નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ વક્તૃત્વ, ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તો લાલન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે નાટક ભજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મતદારોને અચૂકપણે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. લોકશાહીમાં મતાધિકારી એ દરેક નાગરિકનો હક છે, તેવી જ રીતે દેશની લોકશાહીને ધબકતી રાખવા માટે મતદાનના દિવસે રાષ્ટ્રહિતમાં મત આપવાની ફરજ પણ છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક લોકો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરે તેવી અપીલ તેમણે કરી હતી. તો જિલ્લા પોલીસ વડાએ મતદારોને જાગૃત કરવા વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સરકારી અધિકારી કર્મચારીઓ તેમજ મતદારો મોટી સંખ્યામાં જોડાયા હોવાનું ચૂંટણી શાખાના મામલતદાર PD સોલંકીએ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.